વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પાઠ 5, કોરો કાચબો અને ભીનો ચાંદો, ભાગ 2, સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 24, વાંચો સમજો ને લખો. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે અને કોષ્ટકના આધારે આપણે અહીંયા જે પુસ્તકમાં કર્યું હતું એ મુજબ જ આપણે કરવાનું છે. અહીંયા વાક્ય છે બે, શેના વિશે વાક્ય છે અને શું કહ્યું છે તે આપણે લખવાનું છે. તો પેલું છે બિલાડી રમે છે, તો નાની બિલાડી રમે છે. તો શેના વિશે વાત થઈ? બિલાડી વિશે. અને શું કહ્યું છે? તો કે નાની બિલાડી રમે છે. બે, રાધા દોડે છે, તોફાની રાધા દોડે છે. તો શેના વિશે વાત થઈ? રાધા વિશે. અને રાધા કેવી છે? તોફાની. ત્રણ, સંજય દૂધ પીવે છે. તો સંજય ગરમ દૂધ પીવે છે. તો દૂધ વિશે વાત થઈ અને દૂધ કેવું? ગરમ. ચાર, આમિર જભો પહેરે છે. તો આમિર સફેદ જભો પહેરે છે. તો શેના વિશે વાત થઈ? જભા વિશે. અને જભો કેવો? સફેદ. પાંચ, મોહનને માથે ચોટી છે. તો મોહનને માથે લાંબી ચોટી છે. તો ચોટી વિશે વાત થઈ અને ચોટી કેવી? તો કે લાંબી. છ, પપ્પુ હાથીને પૂંછડી છે. પપ્પુ હાથીને ટૂંકી પૂંછડી છે. તો પૂંછડી વિશે વાત થઈ અને પૂંછડી કેવી? ટૂંકી. સાત, આ મારું મકાન છે. મારું મકાન મોટું છે. તો મકાન વિશે વાત થઈ અને મકાન કેવું છે? મોટું. આઠ, રેશમા બહેને સાડી પહેરી છે. રેશમા બહેને લાલ સાડી પહેરી છે. તો સાડી વિશે વાત થઈ અને સાડી લાલ છે. નવ, આ કબૂતર છે. આ કબૂતર ધોળું છે. તો કબૂતર વિશે વાત થઈ અને કબૂતર કેવું છે? ધોળું. દસ, સંજનાએ ફ્રોક પહેર્યું છે. તો સંજનાએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. તો ફ્રોક વિશે વાત થઈ અને ગુલાબી. અગિયાર, મારી પાસે પેન છે. મારી પાસે પાતળી પેન છે. તો પેન વિશે વાત થઈ અને પેન કેવી છે? પાતળી. બાર, દાદા પાસે લાકડી છે. દાદા પાસે લાંબી લાકડી છે. તો લાકડી વિશે વાત થઈ અને લાકડી કેવી છે? લાંબી. બર 25, નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ. આપણને અહીંયા ચિત્ર આપેલા છે. આપણે જે ટપુ નામે હતો કાચબો એ આપણે કાવ્ય જોયું હતું એના આધારે અહીંયા આપણને ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર છે એને આપણે પહેલા ધ્યાનથી જોવાના છે અને પછી નીચે ચિત્રના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે. તો પેલા ચિત્ર એક, તો ચિત્ર એકમાં કેવું છે જોઈએ આપણે, એનું આના આધારે વર્ણન કરીએ. તો ચિત્ર એકનું વર્ણન છે, એક કાચબો હતો. તેનું નામ ટપુ હતું. તેની અટક લપલપિયા હતી. તે આખો દિવસ પાણીમાં છબછબિયા જ કર્યા કરતો. એક સવારે ટપુ તળાવની પાળે નિરાતે બેઠો હતો. ત્યાર પછી બીજું ચિત્ર છે. બીજા ચિત્રમાં આ રીતના આપણને આપેલું છે. તો તેના આધારે આપણે તેનું વર્ણન કરીએ. તો તેનું વર્ણન આ રીતે લખી શકીએ. આકાશમાંથી હંસની ટોળી તળાવના કિનારે ઉતરી. ટપુએ તેની સાથે દોસ્તી કરી લીધી અને માનસરોવર લઈ જવાનું પ્રોમિસ પણ લઈ લીધું. હંસોએ ઉડતી વખતે બોલવાની ના પાડી. ત્યાર પછી ચિત્ર નંબર 3 અને 4 ધ્યાનથી જુઓ અને એના આધારે આપણે થોડુંક વર્ણન લખીએ. ચિત્ર નંબર 3 અને ચિત્ર નંબર 4. તો ચિત્ર નંબર ત્રણમાં ઉડતા પહેલા ટપુભાઈએ ખરીદી કરી લીધી હતી. પછી હંસ લાકડી લઈને આવ્યા. તળાવની પાળેથી હંસો સાથે ટપુભાઈ ઉડ્યા. તેને મગર, માછલા અને દેડકા ધારી ધારીને જોવા લાગ્યા. ટપુભાઈ ફૂલાઈ જઈને ટાટાભાઈ ભાઈ બોલવા ગયા. અને ચિત્ર નંબર 4, ત્યાં તો મોંમાંથી લાકડી છૂટી ગઈ. બધાને થયું કે હમણાં ટપુ મરશે. પણ ટપુએ તો પેરાશૂટ ખોલ્યો અને હળવે હળવે પીછાની જેમ ટપુભાઈ તો નીચે ઉતરી ગયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. તો પહેલો સવાલ છે, ટપુ પાણીમાં રહી આખો દિવસ શું કરતો હતો? તો ટપુ પાણીમાં રહી અને આખો દિવસ છબછબિયા કરતો હતો એટલે બ. બે, ટપુએ આકાશમાંથી કોને ઉતરતા જોયા? તો ટપુએ આકાશમાંથી હંસની ટોળી ઉતરતી જોઈ. ત્રણ, હંસોએ ટપુને ઉડતા સમયે શું કરવાની ના પાડી હતી? તો બોલવાની. અને ચાર, આકાશમાં ટપુએ સ્વિચ દબાવી શું ખોલ્યું? તો પેરાશૂટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 28, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એક, ખાલી જગ્યા નામે એક કાચબો હતો. તો જવાબ આવે ટપુ. બે, ટપુએ ખાલી જગ્યા જવાનું સપનું જોયું હતું. તો માનસરોવર. ત્રણ, ઉડતા પહેલા ટપુભાઈએ ખાલી જગ્યા કરી લીધું. તો શોપિંગ. ચાર, હંસ ખાલી જગ્યા લઈને આવ્યા. તો લાકડી. પાંચ, ખાલી જગ્યામાં પાંખ વીંઝવાની એ માથાકૂટ નહોતી. તો પેરાશૂટ. સવાલ નંબર 29,
નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો પેલું વાક્ય છે, એક, ટપ્પુ કાચબો લપલપ્યો હતો તો સાચું. બે, ટપ્પુને બાન સરોવર જઈ ઘઉં ખાવા હતા, ખોટું. શું ખાવું હતું? સાચા મોતી. ત્રણ, હંસ અને ટપ્પુ વચ્ચે દોસ્તી થઈ ગઈ તો સાચું. ચાર, ટપ્પુએ ખાવા માટે દાળિયા લીધા હતા, ખોટું. ખારી શીંગ લીધી હતી. પાંચ, આકાશમાંથી ટપ્પુ ઊંધા માથે નીચે પડ્યો તો ખોટું, એ તો પેરાશૂટથી ધીમે ધીમે પીછાની જેમ ઉતરી ગયા હતા. છ, ટપ્પુએ બજારમાંથી પેરાશૂટ ખરીદ્યું હતું, સાચું. સાત, જૂની વાર્તામાં ઘણા કાચબા મરતા હતા તો આ વાત સાચી છે. આઠ, નીચે ઉતરી ટપ્પુ ગંગા નદીમાં નાયો તો આ વાત સાચી છે. પ્રશ્ન નંબર ત્રણ, ત્રીસ, ટપ્પુ કાચબા ગીતના આધારે એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો લખો. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે, લપલપિયા તો છપછબિયા, એવી જ રીતે પાળે તો ઢાળે, ધોળી તો ટોળી, જાશું તો ખાશું, પ્રોમિસ તો બોલીશ, શોપિંગ તો શિંગ, ટાણું તો ગાણું, ધારી તો સવારી, ખોલ્યા તો બોલ્યા, માથે તો સાથે, મરશે તો તરશે, પેરાશૂટ તો માથાકૂટ, સિંગ તો સ્વિમિંગ, મરતા તો ઉતરતા, નાહ્યા તો ગાયા. આ આપણે એક સરખા પ્રાસ વાળા, એક સરખા ઉચ્ચાર વાળા શબ્દો કાવ્યના આધારે લખ્યા. તો અહીંથી આગળનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.